નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બનાવવામાં આવ્યું છે એવામાં આઠ હજાર જેટલા એડમિશન ની જગ્યા પર અઠયાવીસો જેટલા જ એડમિશન આપવામાં આવ્યા છે આરટીઈ તહેત જે એડમિશન આપવાના હોય છે એ એડમિશન અત્યારે મા બાપને અને જે સ્ટુડન્ટ છે એમને નથી મળી રહ્યા સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બનાવી દેવામાં આવ્યું પણ એનું અમલ જે છે એ સ્કૂલ દ્વારા નથી કરવામાં આવી રહ્યું ઘણા બધા વાલીઓની કમ્પ્લેન હતી કે અમારા બાળકનું રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ દ્વારા એડમિશન કરવામાં આવ્યું હતું પાછળથી ના પાડી દેવામાં આવી આપણી સાથે દીપક પાલકર છે વાલી મંડળના પ્રમુખ છે એમની સાથે જ વાત કરીશું ભાઈ આપને એવું નહીં લાગતું કે સરકાર દ્વારા તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બનાવી દેવામાં આવ્યું છે છતાં પણ સ્કૂલવાળાનું પેટનું પાણી હલતું નથી આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે વાલીઓ સાથે આજે વાલીઓને આશા અપેક્ષા હોય છે કે જે લોકો ફોર્મ ભરતા હોય છે વસ્તુ એવી છે કૌશલભી કે જો ફોર્મ ભરતા હોય ને કંઈક તકલીફ થઈ અંદર ફોર્મમાં કંઈ મિસમેચ થતું હોય તો ડાયરેક્ટ મેસેજ આવી જાય છે કે ભાઈ તમારું એડમિશન નથી થયું અત્યારે પરિસ્થિતિ એવી છે કે વાલીઓના ફોન આવ્યા છે એમને કોઈ મેસેજ જ નથી આવ્યો વાલીઓને કોઈ મેસેજ નથી આવ્યો કે તમારા છોકરાઓનું એડમિશન નથી થયું કોઈક એવું થાય છે કોઈ ઇન્કમમાં કઈ પ્રોબ્લેમ થતો હોય કે કંઈ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ થતો હોય તો અંદર લખેલું આવે કે ભાઈ તમને આ એડમિશન નથી તમારું થયું બરાબર પણ એવું કોઈ મેસેજ જ નથી આવ્યો અને જે રીતની અત્યારે જે જગ્યા છે આઠ હજારની જગ્યા છે અઠ્યાવીસો હવે એ જે અઠ્યાવીસો જે તમે આપી છે તો અઠ્યાવીસોમાં મારું એવું કેવું છે કે તમે ચેક કરો કારણ કે અત્યારે જે પ્રમાણે તમે બે દિવસ પહેલા જુઓ કે ભારતીય જનતા પાર્ટીના એક કોઈ કાર્યકર્તાનું નામ આવ્યું છે બહાર કે જે આરટીએ એક્ટના નામે પૈસા હેટી રહ્યો છે તો એના પર શું કાર્યવાહી થઈ છે એના પર કડક કાર્યવાહી થવી જોઈએ અમારી માંગણી છે કે એવા તો કેટલા લોકોને આવી રીતના જાસામાં લઈને લોકો પાસેથી પૈસા પડાવ્યા હશે અને જો એવામાં જો એડમિશન અપાયા બી હશે સમજો સો માંથી દસ ને એડમિશન બી અપાયા હશે તો શું એ દસ જણ એલિજિબલ છે એ વસ્તુ માટે કે પછી ગાડી બંગલાવાળા છે ને એ લોકોને ખોટા રીતના એડમિશનો અપાયા છે કારણ કે આ રીતના આરટીએકમાં તમે જોવા જાવ તો પચાસ થી સાહીઠ ટકા એવા કેસો આવે છે કે જેનામાં એ લોકો પાસે સક્ષમ છે છોકરાઓને સારી રીતે ભણાવવા માટે પણ તે છતાં પણ બે પૈસા બચાવવા ખોટી રીતનો એક ગરીબ વ્યક્તિનો માણસ છોકરાઓનો હક મારીને આ લોકો આવા જે લોકો વચેટીયા હોય છે એમનો સહારો લઈને આ લોકો એડમિશનો લઈ રહે છે બલકે સાહેબ મેં ઘણી જગ્યા ઉપર ઘણી વાર જોયું છે ઘણા વાલીઓ એ પણ રજૂઆત કરી છે કે મારા બાજુમાં જે લોકો રહે છે જેનો પગાર લાખ રૂપિયા છે જેની પાસે ફોર વ્હીલર છે એ લોકોને એડમિશન આપવામાં આવી રહ્યા છે આરટીઆઈમાં વસ્તુ એ જ છે ને કે ભાઈ જે ડીઓ અધિકારી જે બધા બેઠા છે જે સાહેબો બેઠા છે એ લોકોને નથી દેખાતું એડમિશન આપો આજે કોઈ ડોક્યુમેન્ટ ફેક તમે આપ્યું હશે તમે ચલો તમે એકવાર એડમિશન આપી દો પણ તમે એનું સર્ચ તો કરો ઘરે જઈને જઈને જુઓ કે ખરેખર આ વસ્તુ હકીકતમાં શું છે આ તમે જે કીધું એવું ઘણા કિસ્સા મારી પાસે બી આ છે પણ કોઈ બોલવા તૈયાર નથી કે ભાઈ ખોટું કોઈને બોલીને એમને એડમિશન આપણે કોઈ છોકરાનું શું કામ ખરાબ કરવાનું મેં એમને કહું છું ભાઈ તમે એમનું વિચારો છો પણ એમનાથી બીજા જે ગરીબ જે હકના હકદાર છે જે છોકરાઓ એમનું એડમિશન એ લોકો ખાઈ રહ્યા છે એનું શું એટલે કોઈ વાલીઓ સામે નથી આવતા એકબીજાને સંબંધ હોય છે નથી આવતા ડરમાં આવે કે નથી આવતા તો વસ્તુ તમને એજ કેવા માંગુ છું કે ભાઈ આ જવાબદારી કોની છે આ જે કઈ અધિકારીઓ છે ડીઓ અધિકારી છે એમના નીચેનો સ્ટાફ છે એમની છે કે ભાઈ ઘરે ઘરે જઈને એકવાર ચેક તો કરો અચ્છા એમના ને યાદ તો સ્કૂલમાં તમે જે કઈ સ્કૂલો એમને પ્રોવાઈડ કરો છો તો સ્કૂલના સ્ટાફની જવાબદારી છે કે ઘરે જઈને ચેક કરો કે કેવી રીતના એલિજિબલ છે કે નથી એવું નહીં લાગતું પાલકર સાહેબ કે જે રીતે કમિટી બનાવવા જોઈએ સ્કૂલ તરફથી હોય કે સરકાર તરફથી હોય કે જેને પણ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં જે એડમિશન આપવામાં આવી રહ્યા છે એ માણસ પ્રોપર છે કે નહીં કેમકે ઘણી વાર જોયું હશે આપણે એક મૂવી બી આવી હતી હિન્દી મીડિયમ ઈરફાન ખાનની એની અંદર એ પૈસાવાળો હોય છે તો બી એક મોટી સ્કૂલમાં એડમિશન માટે એ ગરીબ બની જાય છે મારી હાજ હકીકત અહીંયા ખરેખર હકીકત થઈ રહી છે બધે તમે કીધું ને પણ અહીંયા હકીકત જ છે ઘણા એવા વાલીઓ છે કે જે લોકોનો પગાર સારો છે બધું છે તો પણ એ લોકો આવીને એડમિશનો લઈ રહ્યા છે તેનાથી જે ખરેખર જે વાલી જે નીડી છે જે છોકરાઓને ગરજ છે એજ્યુકેશનની જેમનો પગાર ધોરણ ઓછું છે વાલીઓને એમનું એ લોકોને એડમિશન નથી મળી રહ્યા તો આ જવાબદારી કોની છે હવે મારી પાસે તો કોઈ વાલી આવશે તો હું એનું નિરાકરણ સો ટકા લાવીશ પણ જે વાલીઓ નથી આવતા તો હવે એનું નિરાકરણ કોણ લાવશે તો જે અધિકારી બેઠા છે એ લોકો કમિટી બનાવીને બધે બધે સર્ચ કરવું જોઈએ કે ખરેખર આ સાચું નથી અને એ અત્યારે નહીં એ આજે એડમિશન આપ્યું એના ચાર પાંચ છ મહિના પછી જઈને સર્ચ કરો તો તમને ખબર પડે એમની બેલેન્સ શીટો બેંકનું બેલેન્સ શીટ ચેક કરો તો ખબર પડશે અમુકમાં એવું છે કે ભાઈ વાલીઓ એમનો આવકનો દાખલો બનાવીને આપી દે છે કોઈ પણ એટલે આવકનો દાખલો તમને એક લાખની નીચે કોઈ પણ બનાવીને આપી દેશે એજન્ટથી બની જાય એટલે સેટિંગથી જ બનાવીને આપી દે છે પછી ખરેખર એમનું જે બેલેન્સ શીટ જોશો તમે તો ભાઈ બેલેન્સ શીટમાં ખબર પડશે કે એમની ઇન્કમ તો વધારે છે તો મારું સરકારને પણ એ જ કેવું છે ડીઓ અધિકારીને કે તમે જો આવકનો દાખલો જોઈ રહ્યા છો કે ભાઈ એની આવક એક લાખની નીચે બતાવી જાય છે અને એવા બી પેરેન્ટે જેમની ઈન્કમ જે બેલેન્સ શીટમાં વધારે બતાવે તે એમનું ફોર્મ તમે પાસ કેવી રીતના કર્યું એવા છે ઉપરથી લઈને અધિકારીથી લઈને પટાવાળા સુધી સેટિંગ ચાલી રહ્યો છે આ બધું સેટિંગ ચાલી રહ્યું છે બે દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનું નામ આવ્યું છે એની અંદર હવે આનાથી વિશેષ તો આપણે શું કહેવાનું હવે પાર્ટીએ વિચારવા જેવું છે કે હવે પછી કહે છે અમને તો મોંઘવારી નડતી જ નથી ના નરેનભાઈ તમારા કાર્યકર્તાઓ ગરીબ માણસો લોહી પીએ આવી રીતના અને આ રીતનું ખોટી રીતના એ કરે છે તો પછી કેવી રીતના એમને એમને તો પોષાય ને બધું બધી મોંઘવારી પોસાશે એટલે લોકો વિચારવા જેવું છે કે ભાઈ આપણે કોને હું તમારા માધ્યમથી એક જવાબદાર ચેનલ છે એના માધ્યમથી હું કહું છું કે આરટી આ ઉપરથી આખું સેટ થાય છે ગાંધીનગર થી જે આખું પ્રોસેસ હોય છે સારો છે એનામાં કોઈ મારા હાથમાં પણ નથી કોઈ મને કે છે કે દીપકભાઈ અમારું કર્યા પણ હું એમને જ કહું છું કે ભાઈ એડમિશન થતું જ નથી જે કાયદેસર થાય તે થાય છે એટલે કોઈ ખોટી કોઈ ભરવામાં આવો નહીં કોઈને પૈસા પણ એક વસ્તુ અહીંયા રોકવા માંગીશ કેમ કે ઘણી વાર મેં જોયું છે કે તમે કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા પૈસા લઈને આ બધા એડમિશન આવા માર્કેટમાં ઘણા બધા એજન્ટો ફરી રહ્યા છે દીપકભાઈ આપણે વસ્તુ હું ન્યૂઝપેપરના માધ્યમથી આ આ તમને હકીકત કહું છું જે મેં વાંચી છે બરાબર હવે આવા ઘણા છે લોકો પૈસા બી આપી દે છે કે ચલો મારા મારા છોકરાનું સારી સ્કૂલમાં એડમિશન વાલીઓને એવું કે ભાઈ આ પૈસામાં એકવાર આપે એમને ખબર છે કે એક આઠ ડોન ફ્રીમાં મારો છોકરો ભણવાનો છે તો મારે ફી એટલી બચે બીજી સ્કૂલમાં જઈશ તો આટલી મોઘી મોી ફી ભરવાથી બચું છું તો એકવાર અમને આપી દઉં વીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા જે માંગે છે તો મારા છોકરાનું એડમિશન થઈ જાય પણ આ તદ્દન ખોટું છે કોઈ એવું નથી કે એડમિશન થાય આ જવાબદાર જે સાઇટ છે આરટી ઉપરથી ગાંધીનગર જે સેટ થાય છે સારું છે જે થતું હોય અંદર કંઈક પછી આ વાતના પ્રોબ્લેમ થાય છે એ ખોટું છે પણ જે સાઇટ છે એ એના હિસાબે ચાલી રહી છે તો આપણે શું કમ કોઈ એજન્ટના વહેકાવમાં આવીને ખોટી તમારા માધ્યમથી જ કહું છું ને કે કોઈ એજન્ટને એક રૂપિયો આપવાની જરૂર નથી તમે તમારું વ્યવસ્થિત જે તમે એલિજીબલ હશો તો તમારું થવાનું જ છે ઘણા એવા વિદ્યાર્થીઓ જે મારી પાસે આ જેમને ખરેખર જરૂર હતી એ લોકોનું થયું છે એવું નથી કે ભાઈ નથી થયું પણ આ જે છોકરાઓ જે જે લોકો જે આવા વચેટીયા બધા જે દલાલો જે ફરી રહ્યા છે કે અમે એડમિસ એજન્ટ બની ને એનામાં પાર્ટીનું પણ નામ ખરાબ થાય છે આનામાં બરાબર તો આ બધા પર રોક લાગવી જોઈએ અને કઈક ને કંઈક એમને માનવતા દાખવવી જોઈએ કે ભાઈ આ રીતનું ખોટું છે વડોદરાના વાલીઓને પહેલા જ ઘણી એવી સમસ્યા છે જેનામાં વાલીઓને અત્યારે જે વડોદરાના લોકોને લૂંટવાનું ચાલી રહ્યું છે બરાબર છે તો ભાઈ આ શિક્ષણ એવો મુદ્દો છે જેનામાં તમારે ફ્રીમાં તમે કરાવડાવો છો તો એનામાં શું કામ તમે એજન્ટ બનીને તમે પૈસા માંગો છો સાહેબ એક બીજું મારા મનમાં સવાલ હતું દીપક પાલકર સાહેબ કે જે રીતે આરટીઆઈમાં કદાચ એડમિશન થઈ બી ગયું તો એવા બાળકોને સ્કૂલ કંઈક અલગથી બેસાડવામાં આવે છે એવા બી ઘણી કમ્પ્લેન આવી હતી ના લે એવી કમ્પ્લેનો ઘણી આવે છે પણ વાલીઓ સામે નથી આવતા જે વાલીઓ સામે આવે છે એ અમે તમારી મીડિયા અમેની રજૂઆત પણ કરી છે અને જે એક્ટિવિટીના નામ પર જે પૈસા ને બધું ઉઘરાણી કરવામાં આવે છે એનામાં પણ એવું છે કે ભાઈ સ્કૂલ વાળા અમને એવું કે છે જે ટ્રસ્ટી હોય ને એ લોકો કે ભાઈ અમારી પાસે તો પૈસા અમને ઓછા જ ઉપરથી મળે છે એક એડમિશન પ્રત્યે તો અમે અમે બધું સારું સરકાર એ ઓછા મળે છે અમને એ પણ એવું મળે છે કે નાકમાંથી ચણા કાઢીએ ને એટલી અમને તકલીફ થાય છે ત્યારે અમને એક એક પૈસા મળે છે તો મારું એમને એવું કઈ કેવું છે કે ભાઈ તમને આવી તકલીફ થતી હોય તો તમે રજૂઆત કરો ને સરકારને રજૂઆત કરો અને તમે જો સ્માર્ટ કરાવડાઓ છો તો બધા માટે જ છે તો તમને પૈસા તો સરકાર આપે છે તમારા ઘરેથી તમારે આપવાના નથી બરાબર તો તમે એ પૈસા એડ કરીને સરકાર પાસેથી માંગો ને તમે શું કામ વાલીઓ પાસેથી એકસ્ટ્રામાં લો છો સાહેબ જવાબ આપવાનું ભારી પડી ગયું છે આ સ્કૂલ વાળાને આજની તારીખમાં જે અત્યારે ઇશ્યુ થયેલો ને તે ગયા હતા એ લોકોને લાગતો કે જે બે લગામ સ્કૂલ અત્યારે બની છે એવી સ્કૂલો ને પણ સરકાર દ્વારા લગામ લગાવવાની જરૂર છે જે મન ફાવે એવું કાયદો લગાવી દે છે ને મન ફાવે એવા વાલીઓ સાથે દુર્વ્યવહાર બી થાય વસ્તુ એ જ છે કે વાલીઓ જાગવું પડશે અને જે આપણો એફઆરસી નો એક જે ગુજરાત સરકાર ખૂબ સરસ લાવેલી બરાબર પણ એનું પાલન નથી કરાવી શકી એ બહુ દુઃખની વાત છે આપણે તો એના માટે કઈ કરો ને દરે દરેક સ્કૂલમાં હવે આ નવું સત્ર ચાલુ થશે બરાબર ઇલેક્શનનો માહોલ જે હજુ બી ચાલે છે બીજી જગ્યા એના બધું રિઝલ્ટ ચાર જૂને આવશે એના પછી અહીંયા કમિટી બનશે એફઆરસીની બરાબર અને પછી એફઆરસી કમિટીમાં પછી નક્કી થશે કે કોની કઈ સ્કૂલની કેટલી ફી પણ એની એના વચ્ચે શું કરવાનું બાય ડિફોલ્ટ આ લોકોએ પાંચ ટકાનો વધારો તો તમે આપી જ દો છો સરકાર બરાબર છે એ પૈસા તો વધારાના લે છે બીજા કેસે કે અમને ઉપરથી ઓર્ડર આવે છે તો ઓર્ડરની કોપી બતાવો અને જે કાયદો છે કે સ્કૂલની બહાર તમારે એફઆરસીમાં માં એનું બોર્ડ મારવાનું છે અને ફૂડ કમ્પલસરી નથી ઘણી નથી માનતા સ્કૂલ આપણો મારો વાંક છે મારું કામ છે પેરેન્ટ્સ માટે લડવાનું અને હું લડી રહ્યો છું હવે પેરેન્ટ્સ જાગૃત થવું પડશે કે સ્કૂલમાં જઈને પૂછો કે તમે કેમ નથી લગાવ્યું અને ફૂડ નું કમ્પલસરી નથી જે સરકાર જે ગેજેટ છે એફઆરસી નું જે ગેજેટ આવે છે ગેજેટમાં કે ફૂડ આર નોટ કમ્પલસરી બરાબર છે તો કેમ તમે લેવામાં એ જ કહું છું ને તો એ વાલીઓ કેવું પડશે ને સ્કૂલમાં હું તો તમારા માધ્યમથી આપણે કેટલી વાર બોલી ચૂક્યા છે આ વસ્તુ બરાબર પણ વાલીઓ કાયદાને આ લોકો ધોળી પી જાય છે કોળી જ પી ગયા છે પણ વાલીઓ પણ હવે જાગૃતો પડશે આજે કેવું મીટર માટે હવે પોતા અમે ગળું ફાડી ફાડીને બોલીને અમે થાકી ગયા બે હાજર સત્તર થી કેમ તમે બહાર નથી આવતા આવો ને તો બીજા પૈસા તમારા ખરેખર દીપક પાલકર સાહેબે જે અવાજ ઉઠાવી છે એ તમામ વાલીઓને ઉઠાવવાની જરૂર છે કેમ કે જે પણ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ દ્વારા સરકારે તમને હક આપ્યું છે એ હકની જરૂર આ સ્કૂલ વાળા પૂરી કરે છે અને જે રીતે કીધું કે સેટિંગ હોય છે અધિકારીથી લઈને પટાવાળા સુધી તમામ જગ્યાઓ પર હાલ સેટિંગ ચાલે છે આવકનો દાખલો પણ બનાવી દેવામાં આવે છે એવા લોકો પણ અત્યારે એડમિશન લઈ રહ્યા છે કે જેનું પગાર લાખ રૂપિયા હોય જેના ઘરમાં ફોર વ્હીલર હોય સારું મકાન હોય એવા લોકો પણ અત્યારે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના માધ્યમથી પોતાના છોકરાનું એડમિશન કરાવી રહ્યા છે દર્શક તો ખરેખર આ એ જે ગરીબ માણસ ગરીબ પરિવાર છે જે ગરીબ ઘણા બધા પેરેન્ટ્સના મારા પર ફોન આવ્યા કે કૌશલ ભાઈ આવું થઈ રહ્યો છે એડમિશન નથી મળ્યો સાહેબ આઠ હજાર એડમિશન માંથી ફક્ત અઠયાવીસો જેટલા એડમિશન આપવામાં આવ્યા છે તો સરકારની સરકાર દ્વારા અહીંયા તપાસ કરવામાં આવે એક કમિટી બનાવવામાં આવે કે જે લોકોને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં એડમિશન મળી રહ્યા છે એ પ્રોપર મા બાપ છે કે નહીં એમની પાસે પૂરતા પૈસા છે કે નહીં એ પણ તપાસનો વિષય છે હું આશા રાખું કે સરકાર આની નોંધ લેશે અને જે રીતે દીપક પાલકર સાહેબે કીધું કે વાલીઓને જાગૃત થવાની જરૂર છે જો વાલીઓ સ્માર્ટ મીટર માટે જાગૃત થતા હોય તો પોતાના બાળક માટે કેમ ના થાય વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાક ટુ ડે માટે